નમસ્કાર. ધોરણ 7ના સંસ્કૃતના લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના સંસ્કૃત પાઠ્યપુસ્તકમાંથી 7મું જે ચેપ્ટર છે સુક્તયઃ એનો અભ્યાસ કરીશું. આ પૂર્વે આપણે ધોરણ 6ના બીજા સેમેસ્ટરમાં પણ સુક્તયઃ એનો અભ્યાસ કરેલો. સુક્તયઃ એટલે સુક્તિઓ, જે સુવિચારો સ્વરૂપે આપણા જીવનમાં આપણને મદદરૂપ થતી હોય એવી સુક્તિઓ અહીંયા આપેલી છે. સૌથી પહેલી સુક્તિ આપેલી છે, જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના. જ્ઞાનમ એટલે કે જ્ઞાન એ ભાર સ્વરૂપ છે, ક્રિયામ વિના, જ્યાં સુધી આપણે એનો ક્રિયામાં ઉપયોગ નહીં કરીએ. જે કંઈ પણ શીખ્યા છીએ એનો આપણે જ્યાં સુધી ક્રિયામાં ઉપયોગ નહીં કરીએ ત્યાં સુધી એ આપણને ભાર સ્વરૂપ બની રહેશે, એનો બોજો આપણને લાગશે. એની વાત કરી ત્યારબાદ આગળ કીધું, જનની જન્મભૂમિશ્ચ. જનની એટલે માતા, અને જન્મભૂમિશ્ચ એટલે જન્મભૂમિ. માતા અને માતૃભૂમિ એ સ્વર્ગાદ અપી ગરીયસી. ગરીયસી એટલે ચડિયાતી. સ્વર્ગાદપી એ સ્વર્ગથી પણ વધારે ચડિયાતી છે, એટલા માટે આપણને મા અને માતૃભૂમિ આના વિશે વધારે ગર્વ હોય છે. કીધું છે ને કે માતા અને માતૃભૂમિ છે એ સ્વર્ગથી પણ ચડિયાતી છે. માતે માં બીજા બગડ્યા હવા, જનનીની જોડ સખી નહીં જડે લોલ. આ બધી વાતોમાં માતૃત્વ પ્રેમનો મહિમા એ દર્શાવેલો છે. આપણને ખ્યાલ જ છે કે માં અને માતૃભૂમિ આ બે હોય તો આપણને સ્વર્ગની જરૂર નથી, એવી વાત કહી. ત્યારબાદ આગળ કીધું, આપદી મિત્ર પરીક્ષા. મિત્રની પરીક્ષા ક્યારે થાય? તો કે આપત્તિના સમયમાં. જ્યારે આપત્તિ હોય ને ત્યારે એ વ્યક્તિ આપણો સાચો મિત્ર છે કે નહીં એની પરીક્ષા થતી હોય. આપદી મિત્ર પરીક્ષા, જ્યારે આપત્તિનો સમય આવે, મિત્ર એસો કીજીએ જો ઢાલ સરીખો હોય, જે સુખ મેં પીછે રહે દુઃખ મેં આગળ હોય, સુખમાં એ પાછળ રહે અને દુઃખમાં એ હંમેશા આગળ રહેવું જોઈએ. રણભૂમિમાં જ્યારે યુદ્ધ લડવાનું હોય ત્યારે ઢાલ આગળ હોય, અને યુદ્ધ ન લડવાનું હોય ત્યારે ઢાળ છે પીઠમાં હોય. તો મિત્ર એસો કીજીએ એવો મિત્ર કરવાનો કે જે ઢાલ સમાન હોય. આપત્તિમાં એ કામ આવવો જોઈએ. આપણા સુખમાં આપણી સાથે મોજ કરતો હોય ને આપત્તિમાં કે દેખાય નહીં કિલોમીટરના પલાક આપી જાય, તેવો મિત્ર ન હોવો જોઈએ. ત્યારબાદ આગળ કીધું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ગીતાજીમાંથી લીધેલી આ પંક્તિ છે કે જે વ્યક્તિમાં શ્રદ્ધા હશે ને, હે પૂર્ણ વિશ્વાસ હશે એને એના ગુરુ પ્રત્યે, એ હંમેશા જ્ઞાનમ લભતે પ્રાપ્ત કરે છે. લભતે એટલે પ્રાપ્ત કરે, એ હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરે છે. બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. જેની બુદ્ધિ એનું બળ, જેની બુદ્ધિ છે એ કાર્ય કરતી હશે, એ વ્યક્તિ એ જ પોતાનું બળ છે એ કાર્ય કરે છે. સંઘે શક્તિ કલયુગે. કલયુગની વાત કહે છે કે કળયુગમાં શું હશે? તો કે સંઘે શક્તિ. સંઘ એટલે સમુદાય, સમુદાયમાં જ હંમેશા શક્તિ રહેલી હશે. ત્યારબાદ અંતિમમાં કીધું કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. ધર્મ કરવા માટેનું આ કવિ કાલિદાસનું વાક્ય છે. કુમાર સંભવમાં એણે કીધું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન, કે શરીર છે ને એ ધર્મ કરવા માટેનું સૌથી પહેલું પ્રમુખ સાધન છે. શરીર માધ્યમ આદ્યમ એટલે પહેલું ધર્મ સાધન, ધર્મ કરવા માટેનું પહેલું સાધન છે. તો આ સુક્તયઃ ચેપ્ટર છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે. અષ્ટમ.